નમસ્કાર, વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાથે હું છું વિધિ. નજર કરીએ આજે મહત્વના સમાચાર પર. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુરુવારે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં સ્વાસ્થ્ય વિભાગ અને અન્ય વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. મિટિંગમાં ઓમિક્રોનના વધતા કેસને રોકવા માટે હોસ્પિટલની તૈયારીઓ અંગે વાતચીત થઈ, જેમાં વડાપ્રધાને અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનના સ્ટોકની પૂરતી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યા. સાથે જ વેક્સિનેશનની યોગ્ય સુવિધાઓ ન ધરાવતા જિલ્લાઓની ઓળખ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એવા રાજ્યોમાં ટીમ મોકલશે જ્યાં કોરોના રસીકરણનો દર ઓછો છે. જે રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને કેન્દ્રીય ટીમ એવા રાજ્યોમાં પણ જશે જ્યાં આરોગ્ય સુવિધાઓ નબળી છે. ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોને કારણે સરકાર પણ તણાવમાં છે. રાજ્યોને સતત સતર્ક રહેવા માટે કહી રહી છે. સરકારનું ટેન્શન પણ વધી રહ્યું છે કારણ કે આવનારા દિવસોમાં એટલે કે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં ઓમિક્રોનના કેસને વધવાનું જોખમ ઘણું વધારે છે. નોંધનીય છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી એક વખત વધારો થઈ રહ્યો છે. નવા ઓમિક્રોન વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. ગુરુવારે 4 રાજ્યોમાં ઓમિક્રોનના 64 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી તમિલનાડુમાં 33, તેલંગણામાં 14, કર્ણાટકમાં 12 અને કેરળમાં 5 કેસ સામે આવ્યા છે, જે બાદ દેશભરમાં નવા વેરિયન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 350થી પણ વધુ થઈ ગઈ છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ 65 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. 64 મામલાની સાથે દિલ્હી બીજા સ્થાને અને 38 કેસની સાથે તેલંગણા ત્રીજા નંબરે છે. ત્યારે વધતા જતા કેસોને પગલે સરકાર અત્યારથી જ સક્રિય જોવા મળી છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઇવ ન્યૂઝ. નિર્ભય સત્ય, જનતાનો અવાજ. ધન્યવાદ.